વેલકમ બેક વાત કરીએ સમાચાર સાબરકાંઠાથી સાબરકાંઠા જિલ્લામાં અવારનવાર દીપડા દેખાયના સમાચાર સામે આવતા હોય છે ત્યારે ફરી એક વખત હિંમતનગર સહિત અનેક ગામડાઓમાં દીપડો દેખાતા દહેશત ફેલાઈ હિંમતનગરના વીરાવાડામાં રાત્રિના સમયે દીપડો લટાર મારતો દેખાયો હતો જેના કારણે ગ્રામજનોમાં ફફડાટ જોવા મળ્યો દીપડો દેખાતા લોકોએ વન વિભાગને જાણ કરી ગામની સીમા દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો સાથે જ ગામના લોકો અને પશુઓને નુકસાન ન પહોંચે તે માટે વન વિભાગ દ્વારા દીપડાને વહેલી તકે પકડવામાં આવે તેવી પણ ગ્રામજનો દ્વારા માંગણી ઉઠી છે ત્યાં રાત્રે એક દીપડો અને ત્રણ બચ્ચા સાથે જોવા મળ્યું આ લોકોએ વિડીયો શૂટિંગ ચાલુ કર્યું અને બેનું ત્રણનું વિડીયો શૂટિંગ થયું એક એક નીકળી ગયો રહી ગયો એ વખતે એટલે ગામમાં ભયંકર ભયનો માહોલ છે અત્યારે ગામના ખેડૂત બાજુ કોઈ રાત્રે પાણી વાળા માટે અગર જતા નથી તો સત્વરે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ મારફત પોજાની વ્યવસ્થા થાય અને દીપડાને પકડવામાં આવે એવી ગ્રામજનોની માગણી છે

ગામ લોકો કહી રહ્યા છે કે માત્ર ફોટા પડાવવા માટે પાણી આવ્યું હતું ત્યારથી આજ સુધી ક્યારે પાણી આવ્યું નથી આ નળ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે બે વર્ષથી લોકોની સાથે નળ પણ પાણીની રાહ જોતા હોય તેવું લાગી રહ્યું છે ખેડ બ્રહ્માના ચિખલા ગામની મહિલાઓને એક બે કિલોમીટર દૂર પાણી ભરવા જવું પડે છે માણસો સાથે પશુઓને પણ પીવડાવવા પાણી મળતું નથી ગામમાં દૂર દૂર ખેતરોમાં કોઈને ત્યાં બોર હોય તો ત્યાંથી ગામની મહિલાઓ બેડા લઈ પાણી ભરવા જાય છે આ સેવાભાવી લોકો ખેતીમાં નુકસાન કરી માણસો અને પશુઓ માટે પાણી પૂરું પાડી રહ્યા છે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં પાણીની સમસ્યાનો ઉકેલ આવતો નથી બીજી બાજુ રાજકોટની ભાદર નદી કિનારે વધી રહ્યું છે પ્રદૂષણ જતપુરના રબારી ગા રોડ પર ગેરકાયદેસર જીન્ક સલ્ફેટ કારખાનાનું પ્રદૂષણ છોડવામાં આવતા સ્થાનિકોમાં રોષ છે જાગૃત નાગરિકોએ જીપીસીબીને આ અંગે ફરિયાદ કરી ગેરકાયદેસર જીન્ક સલ્ફેટના કારખાના માલિકે ભાદર નદીમાં સ્લજ છોડ્યું હતું તો જાગૃત નાગરિકે ફરિયાદના આધારે જીપીસીબીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી નમૂના લઈને કાર્યવાહી હાથ ધરી છે જેતપુર જીપીસીબીના કર્મચારીઓએ સ્લજ મામલે કારખાને દાયર નોટિસ પણ ફટકારી છે which was our only